જો અત્યાર સુધી આપણે શીખી ગયા ને સરખામણી કરવાની હતી, આજે શું શીખવાનું છે? આપણે નાની મોટી સંખ્યા જોવાની છે, નાની મોટી સંખ્યા આપણે શીખવાની છે. તો જે મેં બોર્ડ ઉપર લખ્યું છે જુઓ, રીના પાસે 9, આશા પાસે 4, હિના પાસે 10 અને ફીના પાસે 8 મળતા છે. એટલે આપણે શું કહીશું, અબાકસની મદદથી આપણે મળતા અબાકસમાં બોલવીશું અને પછી આપણે નાની મોટી સંખ્યા કઈ છે તે આપણે જોઈશું. બરાબર? તો જો ભાઈ અબાકસમાં હું મળતા પોરું છું. જો ભાઈ પહેલા કોની પાસે છે? બરાબર, જો ભાઈ રીના પાસે કેટલા છે? ભાઈ 9 છે. એટલે આપણે પહેલા રીનામાં એક મળતા, એક સળિયામાં આપણે રીનામાં મળતા પોરવાના. તો જો ભાઈ મારી પાસે અબાકસ છે, એમાં 1, 2, 3 અને 4 સળિયા છે. કેટલા છે ભાઈ? 4 છે. બરાબર? તો હું કોની પાસે, રીના પાસે કેટલા છે ભાઈ? કેટલા મણકા છે? 9. કેટલા છે? 9. તો હું 9 મણકા પોરું છું. બરાબર? જો ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7 જો ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 9. કોની પાસે 9 મળતા છે ભાઈ? રીના પાસે. કોની પાસે છે? રીના પાસે. હવે જો ભાઈ આગળ જોઈએ ભાઈ, આશા પાસે કેટલા છે? 4 છે. કેટલા છે આશા પાસે? 4 છે. તો હું 4 મળતા પોરું. જો ભાઈ બીજા સળિયામાં હો, 1, 2, 3 અને 4. કોની પાસે 4 મણકા છે? આશા પાસે. કેટલા છે આશા પાસે? 4. હવે આપણે ટીના પાસે, જો ભાઈ ટીના પાસે કેટલા મણકા છે ભાઈ? 10. કેટલા છે ટીના પાસે? 10. તો ભાઈ મણકા કરું છું, ગણજો હો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કોની પાસે 10 મણકા છે? ટીના પાસે. કોની પાસે છે? ટીના પાસે. બરાબર? હવે જો ભાઈ, હવે આ મણકા કોની પાસે છે? ટીના પાસે. ટીના પાસે. અને આ 10 મણકા કોની પાસે હતા? હિના પાસે. બરાબર? હવે 8 મણકા આપણે લેવાના છે. જો ભાઈ 8 મણકા હવે કોની પાસે છે? ટીના પાસે. બરાબર? તો જો ભાઈ હું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા છે ભાઈ? 8. કોની પાસે છે? ટીના પાસે. જો ફરીથી હો, જો ભાઈ રીના પાસે કેટલા મણકા છે? 9 છે. કેટલા છે? 9 છે. બરાબર? અને આશા પાસે કેટલા છે? 4 છે. કેટલા છે? 4. 1, 2, 3 ને 4. બરાબર? હવે ઇના પાસે કેટલા છે ભાઈ? 10 છે. કેટલા છે? 10. જો ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. કોની પાસે છે? ટીના પાસે છે. કોની પાસે? હિના પાસે. હવે ટીના પાસે કેટલા છે ભાઈ? 8. કેટલા છે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. બરાબર? હવે જો ભાઈ આપણે નાની મોટી સંખ્યા જોવાની છે ને, તો હવે શું કરવાનું આપણે નાની મોટી સંખ્યા જોવા માટે? ભાઈ આમાંથી આપણે એક 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 જોડી બનાવવાની છે, કે જ્યાં જોડી, જ્યાં સુધી જોડી બને ત્યાં સુધી આપણે જોડી બનાવવાની. બરાબર ને? જેને જે સળિયામાં મળતા ખલાસ થઈ જાય એ સંખ્યા કેવી કહેવાશે? નાની. કઈ કહેવાશે? નાની. અને જે સંખ્યામાં મળતા વધે એ સંખ્યા કઈ કહેવાશે? મોટી. કેવી કહેવાશે? મોટી. જો ભાઈ હવે આપણે જોડી બનાવીએ, નાની મોટી સંખ્યા માટે જોવા માટે આપણે જોડી બનાવીશું. બરાબર? તો જો હું જોડી બનાવું છું ભાઈ, 1, 9 બાજુથી, એક મણકો હું 9 બાજુથી લઉં છું અને એક બાજુ હું 4 મણકામાંથી લઉં છું અને એક મણકો હું 10 મણકામાંથી એક લઉં છું મણકો અને એક મણકો હું 8 મણકામાંથી લઉં છું. તો મારી એક જોડી બની. હવે આપણે ફરી એક જોડી બનાવીશું. બરાબર?
तो जो भाई नौ मणका माथी एक मणको लउ छू अने चार मणका माथी एक मणको लउ छू अने दस मणका माथी एक मणको लउ छू अने आठ मणका माथी एक मणको लउ छू तो आपणे बीजी जोड़ी बनी बराबर। फरी आपणे जोड़ी बनाईशुं जो नौ मणका माथी एक मणको लउ छू अने चार मणका माथी एक मणको लउ छू अने दस मणका माथी एक मणको लउ छू અને આઠ મણકામાંથી એક મણકો લઉં છું તો આપણે કઈ જોડી બની? ત્રણ જોડી બની। કેટલી બની? ત્રણ। ફરી પણ હું જોડી બનાવું છું। જો ભાઈ નવ મણકામાંથી એક મણકો લઉં છું અને ચાર મણકામાંથી એક મણકો લઉં છું દસ મણકામાંથી એક મણકો લઉં છું અને આઠ મણકામાંથી એક મણકો લઉં છું તો કેટલી જોડી બની આપણી? ચાર। કઈ જોડી બની? ચાર। જો ભાઈ આમાં ચાર મણકા હતા ને, હવે આમાંથી એ સળિયામાં આપણી પાસે એકે મણકા વધ્યા નહીં। એ સંખ્યા કઈ કહેવાશે? આપણી સૌથી નાની। એ સંખ્યા કઈ કહેવાશે? સૌથી નાની। તો કેટલા મણકા હતા એ સળિયામાં આપણી પાસે? ચાર મણકા હતા। તો એ કઈ સંખ્યા છે? ચાર। આપણે આગળ થી લઈશું એટલે જો હું નવ માંથી એક મણકો લઉં છું અને દસ માંથી એક મણકો લઉં છું અને આઠ માંથી પણ એક મણકો લઉં છું તો આપણી જોડી પાંચ બની બરાબર। પાંચમી જોડી। હવે જો ભાઈ ફરીથી જોડી બનાવું છું કે નવ માંથી એક મણકો લઉં છું અને દસ માંથી એક મણકો લઉં છું અને આઠ માંથી પણ એક મણકો લઉં છું તો આપણી કેટલી જોડી થઈ? છ જોડી। કઈ જોડી થઈ? છ। ફરીથી આપણે જોડી બનાવતા જઈશું। નવ માંથી એક મણકો લઉં છું, દસ માંથી એક મણકો લઉં છું અને આઠ માંથી પણ એક મણકો લઉં છું બરાબર। તો કેટલી જોડી થઈ આપણી? સાત। કેટલી જોડી થઈ? સાત। ફરીથી આપણે જોડી બનાવીશું। ભાઈ નવ માંથી એક મણકો લઉં છું, દસ માંથી એક મણકો લઉં છું અને આઠ માંથી એક મણકો લઉં છું બરાબર। કેટલી જોડી થઈ આપણે? આઠની જોડી થઈ। આઠમાં પણ આપણે મણકા પતી ગયા છે એટલે આપણે એ સંખ્યા પણ નાની થઈ ગઈ બરાબર। હવે જો ભાઈ હજી આ બે માં તો મણકા છીએ એટલે આપણે એની જોડી બનાવતા જઈશું અને જે સળિયામાં મણકા વસશે ને એ સંખ્યા આપણી મોટી કહેવાશે। જો ફરીથી હું જોડી બનાવું છું, નવ માંથી એક મણકો લઉં છું અને દસ માંથી પણ એક મણકો લઉં છું તારી જોડી કેટલી થઈ? નવ। નવ। કેટલી જોડી થઈ? નવ। હવે જો ભાઈ આમાં પણ એકે મણકા નથી, નવમાં પણ એકે મણકા નથી, ચારમાં પણ એકે મણકા નથી અને આઠમાં પણ એકે મણકા નથી તો ભાઈ ચાર સળિયામાં દસ મણકા હતા ને એમાંથી એક મણકો વધ્યો એટલે એ સંખ્યા કઈ કહેવાશે? મોટી। કઈ કહેવાશે? એ સૌથી મોટી સંખ્યા કહેવાશે। એમાં કેટલા મણકા હતા ભાઈ? દસ મણકા હતા ને એટલે શું થઈ ભાઈ આપણી? દસ સંખ્યા એ આપણી સૌથી મોટી થઈ। બંને સળિયામાં બબ્બે મણકા છે એટલે આમાં આપણને કઈ કઈ આવશે? બરાબર ની નિશાની આવશે તો ધારો કોઈ અહીંયા પણ આપણી પાસે બે છે અને અહીંયા પણ આપણી પાસે બે છે એટલે સંખ્યા કઈ થઈ? નાની। તો બંને સરખી થઈ। સરખી થઈ એટલે કઈ નિશાની આવશે? બરાબર ની। કઈ નિશાની આવશે? બરાબર ની। પણ અહીંયા જો હવે અહીંયા ચાર છે સૌથી નાની સંખ્યા કઈ છે? ચાર છે અને મોટી સંખ્યા કઈ છે? દસ છે બરાબર। મગર તો ભૂખ બહુ લાગી હોય છે એટલે વધારે માછલી ઉપર તરાપ મારે છે કે એને વધારે ખાવા મળે તો જો ભાઈ આ મગર ના મોની નિશાની ભાઈ આવી રીતે કરવાની આપણે બરાબર જે સંખ્યા વધારે હોય ને એની ઉપર આ રીતનું નિશાન કરવાનું અને બંને બાજુ સરખી હોય કે બંને બાજુ સરખા મણકા હોય કે બંને બાજુ સરખી માછલીઓ હોય
तेरी निशानी के करवानी आवी रीते बराबर ने निशानी करवानी तो आपली आ एक संख्या मोटी छे अने एक संख्या नानी छे तो आपने मतलब बोलो कई बाजू आवशे मोटी संख्या बाजू आवशे कई बाजू आवशे मोटी बाजू आवशे बराबर એટલે આવી રીતે નિશાન કરવાની એવી જ રીતે ચલો જો ભાઈ અત્યારે આપણે નાની મોટી સંખ્યા શીખ્યા ને કે કઈ સંખ્યા નાની હતી ને કઈ સંખ્યા મોટી હતી એવી જ રીતે તમારે વર્કશીટમાં પણ આપેલું છે તો જો ભાઈ વર્કશીટમાં દિવસ 43 સંખ્યા બોક્સમાં લખો અને આપેલ સંખ્યામાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખો બરાબર જો ભાઈ અહીંયા બોક્સ બનાવેલા છે અને મીંડા પણ આ મણકા પણ છે બરાબર એ મણકા તમારે ગણવાના અહીંયાને અહીંયા લખવાના અને પછી જોવાની જે મણકામાં સૌથી ઓછા મણકા હોય ને એ સંખ્યા નાની છે એટલે એ સંખ્યા તમારે અહીંયા લખવાની અને સૌથી વધારે મણકા હોય એ સંખ્યા તમારે અહીંયા લખવાની એવી જ રીતે તમારે અહીંયા પણ કરવાનું અને અહીંયા પણ તમારે એવી રીતે જ કરવાનું કે જે મણકા ઓછા હોય એ સંખ્યા નાની છે તો નાની સંખ્યામાં લખવાનું જેમાં મણકા વધારે હોય એ મોટી સંખ્યામાં લખવાનું હવે નીચે જુઓ ગણો અને સાચી સંખ્યા પર ગોળ કરવાનું અહીંયા તમારે ગણવાનું બરાબર જો ભાઈ 1 2 3 4 5 અને 6 છે તો 6 છે ને તો 6 વસ્તુ છે અહીંયા 6 ક્યાં લખ્યા છે એ તમારે જોવાનું તેની પર તમારે ગોળ કરવાનું એવી જ રીતે તમારે અહીંયા ગણવાનું અને જે ગણેલા છે જેટલા સંખ્યા ગણેલી છે એ સંખ્યા અહીં લખેલી હોય એની પર તમારે ગોળ કરવાનું એવી રીતે તમારે અહીંયા કરવાનું